हेलो नमस्कार मित्रों, शिवम जीके मास्टर यूट्यूब चैनल में स्वागत छे बधानु। आजे आपने जोवू छे भूगोलिक अथवा तो भौगोलिक परिबळो। हवे आपणे जे फॉरेस्ट नी अंदर कुदरती परिबळो एनो जे 50% वेइटेज होय छे, कुदरती परिबळो माथी 50% जे पूछाय छे एनो आपणे आ छेल्लो टॉपिक आजे छे भौगोलिक अथवा तो भौगोलिक परिबळो। बाकी नु बधु आपणे पूर्ण करी दीधुं छे। जो तमे नवा हो अने न जोयुं होय तो तमे आपणी प्लेलिस्ट मां जई अने जोई लेजो आपणी चेनल उपर। अने शुरू करीए भौगोलिक परिबळो के भाई भौगोलिक परिबळो जे छे सर्जाय छे कई रीते, केम सर्जाय छे एनो आपणे अहीं परिचय મેળવવાનો છે। તો કે ભાઈ પૃથ્વી ઉપર એક તો ભૂકંપ આવે, જ્વાળામુખી આવે, દાવાનળ ફાટી નીકળે, પછી તો કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આ બધા જે બનાવો બને છે એને કહેવામાં આવે છે ભૌગોલિક પરિબળો, બરોબર? પછી જો જોઈએ તો પૃથ્વી ઉપર આમ જુઓ તો આપણે 71% પાણી છે, બરોબર? 71% પાણીમાંથી 97% જે પાણી છે એ મહાસાગરો અને સાગરોની અંદર આવેલું છે, અને જે પાણી ખારું હોય અને ખારું હોવાને કારણે એનો ઉપયોગ ઓછો થઈ શકે, સીધો ઉપયોગ થઈ શકે નહીં। 2% પાણી એવું છે કે જે બરફ છે, હિમાલય પર્વતને આંતે બધું બરફથી છવાયેલું હોય, અને 2% પાણી એવું, માત્ર 1% પાણી એવું છે કે જે આપણે ઉપયોગમાં લઈ શકીએ। તો એના કારણે પણ અમુક જોઈશું આપણે આગળ કેવા પરિબળો સર્જાય। પછી તો કે પૃથ્વીની ફરતે વાયુઓનું આવરણ આવેલું છે, આ આવરણ જે આવેલું છે આવરણને કારણે પણ આવા બધા પરિબળો સર્જાય છે। પછી તો કે પૃથ્વીના પોપડાની ઉપર પર્વતો, ડુંગરો છે, રૂપાંતરિત ખડકો વગેરે આવેલા છે જે ભૌગોલિક પરિબળોના કારણે સર્જાય છે। પૃથ્વીની ઉપર જોવા જાવ તો ડુંગરો હશે, પર્વતો હશે, આ બધું શેના કારણે સર્જાય કે ભૌગોલિક પરિબળ જે છે એના કારણે સર્જાતું હોય છે બધું। હવે જોઈએ પૃથ્વી પર ત્રણ જાતના ખડકો। હવે ખડકોથી શરૂઆત કરીએ છીએ, અને આ બધા જે ભૌગોલિક પરિબળો છે આપણે આ પરિબળો તમામ આપણે જોવાના છે, અને આમાં જેમાં આપણે શરૂઆત કરીએ આજે ખડકોથી। જોઈએ આગળ ખડકો વિશે કે ભાઈ અગ્નિકૃત ખડક, તો કે ભાઈ આ ખડકોનું નિર્માણ છે એ જ્વાળામુખીનો મેગમા ઠરવાથી થાય છે। જે અગ્નિકૃત ખડક છે એ કઈ રીતે બને કે જ્વાળામુખી ફાટ્યો હોય અને એનો જે મેગમા હોય એનો જે રસ હોય લાવા રસ એ ઠરી જાય અને ઠરવાથી આ બને છે। પછી તો કે આ ખડકો જે છે એ નક્કર, સ્તર રહિત, જીવાશ્મી રહિત હોય છે, એટલે કે જે આ ખડક છે અગ્નિકૃત ખડક એ નક્કર હોય, બરોબર? પછી કે અજીવાશ્મી કૃત હોય, એમાં જીવાશ્મી ન હોય, અને સ્તર રહિત, એના જે સ્તરો હોય સ્તર સ્તર પણ ન હોય, એકદમ બાજેલું હોય છે। પછી તો કે આ ખડકોમાંથી કોલસો, ખનિજ તેલ, કુદરતી ગેસ વગેરે મળી આવે છે। અગ્નિકૃત જે ખડક છે એમાંથી કુદરતી ગેસ, પછી તો કે કુદરતી તેલ, કોલસો આ બધું મળી આવે છે। પછી હવે આગળ જોઈએ પ્રસર ખડક, તો કે પ્રસર ખડક ભાઈ કઈ રીતે બને? નદી, હિમનદી, પવન વગેરે બાહ્ય બળોની અસરથી આ ખડકોનું નિર્માણ થાય છે। એટલે કે નદી હોય, કોઈ હિમનદી હોય, પવન, આમાં શું થાય કે એ કોઈ નદી હોય, હિમનદી હોય, એ એ બધું પાણી લાવે અને એની સાથે સાથે કાંપને આંતે જમીન ઢસડાય અને એના ટેકરાઓ બનતા જાય, પછી તો કે પવનથી અમુક ટેકરાઓ બનતા જાય, અને એ રીતે આ ખડકો બનેલા હોય છે। અને આ ખડકો જે છે એ કોહવાય કોહવાય અને એમાંથી ખનિજ તેલ ને બધું મળતું હોય છે। જો ઘસારાના કારણે થર ઉપર થર જામવાથી આવા ખડકોનું નિર્માણ થાય છે, એક થર ઉપર બીજો થર, બીજો થર ત્રીજો થર, ચોથો થર, થર ઉપર થર જામી જાય અને એના કારણે આ ખડકોનું નિર્માણ થાય છે। આગળ કે આ ખડકોમાં ખનિજ તેલ, કુદરતી ગેસ, કોલસો સારા પ્રમાણમાં મળી આવે છે। પછી તો કે 75% જે પૃથ્વી ઉપર તમે જોવા જાવ, પૃથ્વી પર 75% આવા પ્રસર ખડકો છે, મોટા ભાગના 25% જ બાકીના છે, બાકીના જે 75% છે કેવા છે કે પ્રસર ખડકો છે। જેવા કે કેવા? તો કે શિરોડી, ડોલોમાઇટ,
डोलोमाइट પ્રકારના જે ખડકો હોય ઈ પછી પરવાળા આ બધા એના ઉદાહરણો છે અને આમાં જીવાશ્મી જોવા મળે આ તમને ખ્યાલ હોય તો પરવાળા જે છે એ પરવાળા નામનો ખડક જે છે ત્યાં આપણે જીવાશ્મી જોવા મળે છે બધી દરિયાઈ જીવજંતુઓ બરાબર એ તમે જાણો છો આવા ખડકોમાં અશ્મીભૂત અને જીવાશ્મી જેવા મળે છે એટલે કે એમાં જીવાશ્મી હોય અને અશ્મીભૂત પણ હોય છે પછી તો કે રૂપાંતરિત ખડકો અથવા તો એને કહેવામાં આવે છે વિકૃત ખડકો અને આ ખડકોનું નિર્માણ છે એ તાપમાન અને દબાણ તેમજ કદના પરિવર્તનને કારણે થાય છે કઈ રીતે થાય કે આ ખડકો જે છે વિકૃત ખડકો એ તાપમાન એકદમ વધી જાય દબાણ આવા બધા જે પરિવર્તનો થાય એના કદમાં પરિવર્તન થાય એના કારણે આનું નિર્માણ થાય છે અને આવા ખડકોમાં ખનિજોનું પ્રમાણ જે છે એ પરિવર્તિત થાય કારણ કે એનું દબાણ વધે તાપમાન વધે તાપમાન વધે એટલે ખનિજમાં ફેરફાર થાય દબાણ વધે ખનિજમાં ફેરફાર થવાનો બરોબર તો એ રીતે એમાં ખનિજો જે હોય એનો એમાં ફેરફાર થતા જોવા મળે છે તો આજ એટલું આપણે ખડકો વિશે જોઈએ આગળ હવે તો કે પર્વતોના પ્રકાર બે ભાગમાં વહેંચવામાં આવે છે બે ભાગના પર્વતોના પ્રકાર છે એક કે ભૂગર્ભિત પર્વતો અને શેષ અથવા તો અવશિષ્ટ પર્વતો આ રીતે બે પ્રકારના પર્વતો હોય એમાં અવશિષ્ટ પ્રકારનો જે છે અથવા તો શેષ પ્રકારનો જે છે એ પર્વત તમે જોવા જાઓ તો વિશાળ કદના ભૂમિ પર્વત પર વર્ષોથી ઘસારણ થતું હોય અને બાકી રહેલ ભાગ પર્વતીય અવસ્થામાં હોય જેને શેષ પર્વત અથવા તો અવશિષ્ટ પર્વતો કહે છે અને અરવલ્લી વિંધ્યાચળ વગેરે આ પ્રકારના પર્વતો છે એટલે કે આ જે શેષ પર્વતો છે એમાં શું હોય પર્વત હોય પોતે પેલા પર્વત હોય જ તે પછી તો કે એના પર વરસાદનું ને આ તેન પવનનું બધું ઘર્ષણ લાગે ઘર્ષણને કારણે પર્વત ઘસાતો જાય અને હવે એક શું કે ઘસારાને કારણે હવે અમુક પર્વતો બસેલા હોય એ પ્રકારે આ પર્વતો બનેલા હોય છે અને શેષ પર્વત કહેવામાં આવે છે અને વિંધ્યાચળ અને અરવલ્લી જે આપણા ભારતના પર્વતો છે એ આ પ્રકારના પર્વતો છે પછી કે ભાઈ ભૂગર્ભિત પર્વતો એના એને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે ભૂગર્ભિત પર્વતોને તો કે ભાઈ ગેડ પર્વત એક ખંડ પર્વત એક ઘુમ્મટાકાર પર્વત અને એક જ્વાળામુખીય પર્વત જોઈએ ગેડ પર્વત તો કે જ્યારે પૃથ્વીને એક કે બે બાજુથી ઘર્ષણને કારણે બળ લાગે અને તેનો ભાગ ઉંચકાઈને ગેડ પર્વત ઉપર આવી જાય જે ગેડ પર્વત કહે છે એટલે કે જે પૃથ્વી હોય પૃથ્વીને કા એક બાજુથી અથવા તો આમ બંને બાજુથી પ્લેટોને એને ઘર્ષણ લાગે જેના કારણે એનો એક ભાગ અમુક ભાગ આમ ઉંચકાઈ જાય અને ઉંચકાઈને જે ઉંચકાયેલો જે ભાગ બને એને કહેવામાં આવે છે ગેડ પર્વત ટૂંકમાં જે આપણને કંઈ વાગ્યું હોય ને આપણને કેમ ઢોરો થઈ જાય ઢેબો થઈ જાય એ પ્રકારનો જે હોય છે એને ગેડ પર્વત કહેવામાં આવે છે અને મોટા ભાગના જોવા જાવ તો આ ગેડ પર્વતો છે આપણે અરવલ્લી હિમાલય એ ભારતના ગેડ પ્રકારના પર્વત છે હવે ખંડ પર્વતમાં કેવું હોય છે ખંડીય પર્વતમાં તો ક્યાં હોય પછી શું થાય કે જમીન જે છે જમીન એ જમીનનો અમુક ભાગ આમ નીચો બેસીને આ અમુક ભાગ આમ નામ રહ્યો જે આ ભાગ રહ્યો એ અમુક સમય જતા ઊંચો થશે અંદર બળ લાગશે બળને કારણે આ ભાગ જે છે એ ઊંચો થશે અને આ જે ઊંચાઈ વાળો જે ભાગ બની ગયો એને કહેવામાં આવે છે ખંડ પર્વત એટલે કે એના ખંડ પડી ગયા એક ભાગ નીચો બેસી ગયો બીજો ભાગ એમ અમુક સમય જતા ઊંચકાશે અને એટલે ખંડ એના પડી ગયા એટલે જેને કહેવામાં આવે છે ખંડીય પર્વત અને જે આ નીચો ભાગ બેસે એને કહેવામાં આવે છે ફાટખીણ કે ફાટ પડી ગઈ એટલે ફાટખીણ કહેવામાં આવે છે અને ભારતમાં જો સાતપુડા અને વિંધ્યાચળ પર્વત જે છે એ આ પ્રકારના પર્વતો છે હવે તો કે ઘુમ્મટાકાર પર્વત અહી ઘુમ્મટ જેવા બનશે એના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે ઘુમ્મટાકાર પર્વત પૃથ્વીનો લાવા બહાર આવશે એ નીકળવાની કોશિશ કરશે અને
પૃથ્વીનો પોપડો નક્કર હોવાથી બહાર નીકળી શકશે નહીં અને તે ભાગ છે ઊંચકાઈને પર્વત બને છે જેને ઘુમ્મટાકાર પર્વત કહે છે। એટલે કે પૃથ્વી છે, પૃથ્વીનો જે અંદર લાવા છે, જે રસ હશે એ પૃથ્વીના પોપડાને દબાણ કરશે, દબાણ કરશે ને એ પોપડાને ઊંચકવા પ્રયત્ન કરશે, પણ આ પૃથ્વીનો પોપડો નક્કર હશે એટલે પૃથ્વીનો પોપડો ઉચકાશે નહીં, પણ શું થશે, એ લાવા બહાર નહીં નીકળી શકે પણ આ પૃથ્વીનો પોપડો ઉચકાઈ જશે। આવી રીતે પૃથ્વી જે આમ હોય, પૃથ્વી એમાં અહીંયા દબાણ થશે એટલે પૃથ્વીનો પોપડો આવી રીતે ઉચકાઈ જશે, અને પૃથ્વીનો પોપડો જે આ ઉચકાય અને જે હવે ઘુમ્મટ જેવો બન્યો એને કહેવામાં આવે છે ઘુમ્મટાકાર પર્વત। હવે જોઈએ જ્વાળામુખીય પર્વત, તો કે આ પણ આપણને સમજાઈ જાય કે ભાઈ હવે પૃથ્વીની નીચેથી લાવા રસ જે છે દબાણ કરશે, દબાણ કરશે અને પૃથ્વીનો પોપડો તોડી નાખશે, તોડીને લાવારસ બહાર નીકળશે, લાવારસ છે એની રાખ છે, એના જ બધા રજકણો છે, મોટા મોટા ગાંગડાઓ નાતે બહાર નીકળશે, અને એના કારણે જે બનશે પર્વત એને કહેવામાં આવે છે જ્વાળામુખીય પર્વત। પછી વિંધ્યાચળ, અરવલ્લી, પશ્ચિમ ઘાટ આ બધા પર્વતો કેવા છે, તો કે જ્વાળામુખીય પર્વતો છે। તો આટલું આપણે યાદ રાખવાનું પર્વતોની અંદર। જોઈએ આગળ કે ભાઈ ઉચ્ચ પ્રદેશો, ઉચ્ચ પ્રદેશો ભાઈ પહેલા તો ઉચ્ચ પ્રદેશો કહેવાય કોને, તો કે ભાઈ સમુદ્રના તળિયાથી 180 મીટર જે ભાગ ઊંચો હોય એનાથી વધારે 180 અથવા તો 180 મીટર થી જે ઊંચો હોય એને કહેવામાં આવે છે ઉચ્ચ પ્રદેશો। હવે તો કે પર્વતોની ચારે બાજુ ઘેરાયેલા ભાગને આંતરિક ઉચ્ચ પ્રદેશ કહે છે, એટલે કે જે મોટા મોટા પર્વતો હોય, ચારે બાજુ પર્વતો ઘેરાયેલા હોય, ચારે બાજુ પર્વતો હોય અને વચ્ચે જે ઉચ્ચ પ્રદેશ હોય એને કહેવામાં આવે છે આંતરિક, એટલે કે એ અંદરનો ઉચ્ચ પ્રદેશ થયો। ભારતમાં તિબેટમાં આવા તિબેટમાં આવેલ જે હિમાલય છે એ આ પ્રકારના, ત્યાં આ પ્રકારના ઉચ્ચ પ્રદેશો છે। હવે આ ઉચ્ચ પ્રદેશોને આ 4-5 ભાગમાં વહેંચવામાં આવે છે, કયા કયા, તો કે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ, કિનારાના ઉચ્ચ પ્રદેશ, જ્વાળામુખીય ઉચ્ચ પ્રદેશ અને ગુંબજ આકારનો ઉચ્ચ પ્રદેશ। આમ તો નામ પરથી તે બધું આવડી જાય એવું છે, કઈ અઘરું નથી આ, બરોબર। જોઈએ કે ભાઈ ઉચ્ચ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશમાં કેવું હોય, આ એક ઉચ્ચ પ્રદેશ છે પણ એનો એક જે છેડો છે એ ઊંચો હોય અને એક છેડો છે એ આ નીચો પર્વત બાજુ અડતો હોય, ઉપરનો કા પર્વત અડતો હોય, કા નીચેનો ભાગ છે એ ક્યાં અડતો હશે, કોઈ સમુદ્ર ને આંતે જે નીચાણ વાળો ભાગ હશે ત્યાં અડતો હશે, એને કહેવામાં આવે છે પર્વતીય ઉચ્ચ પ્રદેશ। હવે ખંડીય ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશમાં કેવું છે, બરોબર, જો અહીંયા પૃથ્વીમાં થતી જોવા મળતી અંતઃ ભૂસ્ખલનના કારણે અમુક સમતલ ભાગ ઊંચકાઈ ઊંચકાઈ આવવાથી જે ખંડીય પર્વત બને છે, અને ભારતમાં રાંચી અને મૈસૂર કર્ણાટક આવા પ્રદેશો આવેલા છે, એટલે શું થશે કે આ પૃથ્વી છે, પૃથ્વીનો અમુક સમતલ ભાગ, હવે અમુક આખો ભાગ નહીં ઊંચકાય પણ શું થશે, સમતલ ભાગ જે હશે એ સમતલ ભાગ આખો ઊંચકાઈ જશે, અને એ પ્રકારે જે બને એને કહેવામાં આવે છે ખંડીય ઉચ્ચ પ્રદેશ, અને રાંચી મૈસૂર અને કર્ણાટકમાં આવા પર્વતો આપણે આવેલા છે। હવે તો કે કિનારાનો ઉચ્ચ પ્રદેશ, પૃથ્વીની અંદર ભૂસ્ખલન થશે, ભૂસ્ખલન થવાના કારણે જે દરિયા કિનારાનો જે આ દરિયો છે ને એના કિનારાનો જે પ્રદેશ છે એ ઊંચકાઈ જશે, અને ઊંચકાઈને દરિયાથી ઊંચો જતો રહેશે અને એને કહેવામાં આવે છે કિનારાનો ઉચ્ચ પ્રદેશ। પછી કે જ્વાળામુખીય પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, તો કે જ્વાળામુખી ફાટવાને કારણે જે ઉચ્ચ પ્રદેશનું સર્જન થાય એને કહેવામાં આવે છે જ્વાળામુખીય ઉચ્ચ પ્રદેશ, અને દખણનો ઉચ્ચ પ્રદેશ આ પ્રકારનો છે। પછી કે ગુંબજ આકારનો ઉચ્ચ પ્રદેશ, આ પણ આપણને ખ્યાલ આવે કે ગુંબજ કેવો હોય, ગોળ, તો શું થશે, પૃથ્વીની અંદર ભૂસ્ખલન થશે જેના કારણે આ જે અમુક ભાગ છે એ ઊંચકાશે, આવી રીતે ઊંચકાય અને આજુબાજુનો જે છે આની સાથે આમ ગોળાકાર રીતે
થઈ જશે અને આ જે છે ભાગ ઉંચકાય હશે, એ રીતે ગુંબજ આકારનો બનશે અને કહેવામાં આવે છે ગુંબજ આકાર ઉચ્ચ પ્રદેશ. તો આજે રાખીએ છીએ અહીં સુધી, મળીએ આપણે આગલા લેક્ચરમાં, અને આગલા લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે સંપૂર્ણ ભૌગોલિક પરિબળો, સંપૂર્ણ ભૌગોલિક પરિબળો પૂર્ણ કરી દેશું એટલે આપણે